જગ્યા બહાર પડી છે. આ પરીક્ષા માટે ધોરણ 12 પાસની લાયકાત ફરજિયાત છે. તેમાં પણ સ્નાતક ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે. પરીક્ષા માટે 18-33 વર્ષની વયમર્યાદા નક્કી કરાઈ છે, જેમાં એસસી એસટી અને ઓબીસીના ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. પરીક્ષા માટેના ફોર્મ ઓજસ વેબસાઇટ પરથી ઓનલાઈન ભરી શકાશે. નોકરી લાગનાર ઉમેદવારોનો પગાર શરૂઆતમાં 5 વર્ષ માટે 7,800 રહેશે, ત્યારબાદ 5 વર્ષ પછી ફૂલ પગાર રહેશે. અગાઉ જણાવ્યું તેમ આ પરીક્ષા માટે સ્નાતક ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે, જેમાં સ્નાતક ઉમેદવારોના શૈક્ષણિક લાયકાતના 70% ગુણ ગણવામાં આવશે. તો લઘુત્તમ લાયકાત તરીકે ધોરણ 12 પાસના 50% ગુણ ઉમેરાશે, જેમને અગ્રતા માટેની લાયકાતના 20 ગુણ મળશે અને બાકી રહેલા 30% ગુણ માટેની પરીક્ષા 150 માર્કની રહેશે. ક્લાર્કની પરીક્ષાની પેપર સ્ટાઇલની વાત કરીએ તો પરીક્ષા કુલ 5 ભાગમાં વહેંચાશે, જેમાં 40 ગુણમાં સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળના પ્રશ્નો પૂછાશે. સાથે જ ગુજરાત અને ભારતના વર્તમાન બનાવો અંગેના પ્રશ્નો પણ પૂછાશે, જેમાં ભાગ 2 માં 10 ગુણના ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો પૂછાશે. ભાગ 3 માં 10 ગુણના અંગ્રેજી વ્યાકરણના પ્રશ્નો પૂછાશે. તો ભાગ 4 માં 20 ગુણના ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને રીઝનિંગના પ્રશ્નો પૂછાશે. તો ભાગ 5 માં 20 ગુણના કમ્પ્યુટરના પાયાના પ્રશ્નો પૂછાશે. આ ઉપરાંત 50 માર્કની કમ્પ્યુટર કાર્યક્ષમતાની પણ પરીક્ષા આપવાની રહેશે. આ કમ્પ્યુટરની પરીક્ષા 50 ગુણની રહેશે, માટે 50 મિનિટ ફાળવવામાં આવશે. કમ્પ્યુટરની પરીક્ષામાં 10 માર્કના ગુજરાતી ટાઈપિંગના પ્રશ્નો અને 10 માર્કના અંગ્રેજી ટાઈપિંગના પ્રશ્નો પૂછાશે, જ્યારે 30 માર્ક્સના પ્રશ્નો પણ કમ્પ્યુટર આધારિત જ હશે, જેમાં કમ્પ્યુટરની ઉપયોગી મુખ્ય બાબતો અંગેના પ્રશ્નો પૂછાઈ શકે છે. આ કમ્પ્યુટરની પરીક્ષા પ્રેક્ટિકલ રહેશે. પરીક્ષા માટે 2 કલાકનો સમય ફાળવવામાં આવશે. આ તો માત્ર ક્લાર્કની પરીક્ષાની જ વાત થઈ. આ સિવાય પણ જીએસઆરટીસીમાં વિવિધ 14 કેટેગરીમાં પણ જગ્યાઓ બહાર પડી છે, જેમાં 40 જગ્યા ટ્રાફિક ઇન્સ્પેક્ટરની જગ્યા છે, જેના માટે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ પાસ ફરજિયાત છે. જ્યારે જુનિયર આસિસ્ટન્ટ માટે 70 જગ્યાઓ છે, જેમાં ગ્રેજ્યુએટની લાયકાત ધરાવનાર ફોર્મ ભરી શકશે. આ ઉપરાંત આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટરની 25 જગ્યા, આસિસ્ટન્ટ સેફ્ટી સુપરવાઇઝરની 12 જગ્યા છે, જ્યારે જુનિયર એકાઉન્ટન્ટ માટે 15 જગ્યા, સેફ્ટી આસિસ્ટન્ટની 15 જગ્યા, ઇન્સ્પેક્ટર ઓફ એકાઉન્ટન્ટની 6, સિનિયર આસિસ્ટન્ટની પોસ્ટ માટે 5 જગ્યા બહાર પડી છે. સ્ટેનોગ્રાફર બી ગ્રેડમાં ગુજરાતી 5 જગ્યા, સ્ટોર સુપરવાઇઝર 9 જગ્યા, સ્ટોર કીપર 15 જગ્યા અને ટ્રાફિક કંટ્રોલર 70 જગ્યા માટે ફોર્મ ભરી શકાશે. તો પરીક્ષાનું મટીરિયલ ગઢવી કરંટ અફેર્સ વેબસાઇટ પરથી મળી જશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો પ્રફુલ્લભાઈ, સૌથી પહેલા તો એ જણાવશો કે જીએસઆરટીસીમાં કેટલી જગ્યાઓ માટે ભરતી થવાની છે અને ખાસ કરીને શું છે આ આખી જે જીએસઆરટીસીની જે ભરતી બહાર પડી છે તેની વિગત? અહીંયા આપણે વાત કરીએ તો જીએસઆરટીસી નામે ઓળખાતી જે નિગમ છે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, એની અત્યારે આપણે જોઈએ તો કુલ 626 જેટલી જગ્યાઓની જાહેરાત આવેલી છે. અને આ જે 626 જેટલી જગ્યાની જે જાહેરાત છે, આમાં સૌથી વધારે કોઈ જો જાહેરાત હોય તો એ જાહેરાતની અંદર એના જે ક્લાર્ક લેવલની જે જાહેરાત છે એની અંદર ધોરણ 12 પાસ એવું એનું એક ક્વોલિફિકેશન છે. અને 12 પાસની સાથે કોઈ પણ વ્યક્તિ ગ્રેજ્યુએટ થયેલો હોય તો એને એ પરીક્ષા છે એની અંદર મેરિટની અંદર અગ્રતા ક્રમ અપાશે એવું જાહેરાતની અંદર આપેલું છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ ધોરણ 12 પાસ હોય તેના 50 ગુણ અને એ જ વ્યક્તિ જો એની આગળ એને ગ્રેજ્યુએશન કરેલું હોય અને એ અનુસ્નાતક અરે સ્નાતક અને અનુસ્નાતક બંનેમાંથી એક પણ હોય તો એને એના માટે વધારાના બીજા 20 ગુણ અને એના સિવાય બીજા 31 માર્કનું જે વેટેજ આપેલું છે એની અંદરથી એને 100 માર્કનું આખું ટોટલ મેરિટ બનશે. 30 માર્ક માટે એને 100 માર્કની એક પરીક્ષા આપવાની રહેશે. બિલકુલ પ્રફુલ્લ, ખાસ કરીને હવે લાયકાતની જો વાત કરીએ તો તેના માટે લાયકાત શું હશે અને ખાસ કઈ કઈ પોસ્ટ અંગેની છે આ જે ભરતી છે તે? અહીંયા આપણે જોઈએ તો ઘણી બધી પોસ્ટ અંગેની જાહેરાત છે. આપણે સૌથી પહેલા એવી વાત કરી કે ભાઈ આજે જુનિયર ક્લાર્કની જાહેરાત આવેલી છે, એમાં આપણે ગણીએ તો 335 જેટલી સૌથી વધારે જગ્યાઓની જાહેરાત છે. બીજી એક વાત કરીએ તો આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટરની 25 જેટલી જગ્યાઓ આપેલી છે. 40 જેટલી પોસ્ટ છે એટીઆર એટલે કે ટ્રાફિક ઇન્સ્પેક્ટર છે એની આપેલી છે. 70 જેટલી જગ્યાઓ જે ટ્રાફિક કંટ્રોલર તરીકેની પોસ્ટ આવતી હોય જીએસઆરટીસીની અંદર, દરેક આપણે એસટી સ્ટેન્ડની અંદર જોઈએ છે એની આપેલી છે. બીજી એની અંદર 12 જેટલી પોસ્ટ છે આસિસ્ટન્ટ સેફ્ટી સુપરવાઇઝર તરીકેની આપેલી છે. બીજી એની અંદર આપણે જોઈએ તો 25 જે પોસ્ટ છે આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર અને 70 જેટલી પોસ્ટ આપણે ગણીએ તો જુનિયર આસિસ્ટન્ટ. આમ વિવિધ પ્રકારની 626 જેટલી પોસ્ટ થવા જાય છે. આ દરેક પોસ્ટની અંદર એક ક્લાર્કની એક એવી પોસ્ટ છે કે જેમાં 12 પાસ થયેલી કોઈ પણ વ્યક્તિ હોય એ ફોર્મ ભરી શકશે, જ્યારે અન્ય બીજી બધી પોસ્ટ જે આપેલી છે એની અંદર ગ્રેજ્યુએટ થયેલો કોઈ પણ વ્યક્તિ હોય એ ફોર્મ ભરી શકશે. અહીંયા આપણે જોઈએ તો 12મા ધોરણ પછીની વધારે પડતી જાહેરાત ભરી શકાય એવી ગણીએ તો એક તલાટીની જાહેરાત હતી, અને તલાટી પછી અત્યારે આ ગણીએ તો જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, આ નિગમની ધોરણ 12 પાસની જે ક્લાર્ક લેવલની પરીક્ષા છે એ ભરી અને એની અંદર
એનું જે મેરિટ છે એ ધોરણ 12 પાસના પર્સન્ટેજ ઉપર અને ગ્રેજ્યુએશન થયેલા એના પર્સન્ટેજ ઉપર ગણાતું હોય અને 30 માર્કનું એનું જે વેટેજ આપેલું છે એ 100 માર્ક્સના ઓએમઆર સિસ્ટમથી એની પરીક્ષા લેવાય એના આધારે ગણી શકાશે. બિલકુલ પ્રફુલભાઈ, ખાસ કરીને હવે કઈ વેબસાઇટ પરથી આ ફોર્મ ભરી શકાશે અને છેલ્લી તારીખ કઈ હશે આ ફોર્મ ભરવા માટેની? અહીંયા આપણે જોઈએ તો 15મી જાન્યુઆરીના દિવસથી આ ફોર્મ ઓનલાઈન ઓજસ ઉપર ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને એને આપણે 30 દિવસનો સમયગાળો ગણીએ તો 14 ફેબ્રુઆરી 2016નો દિવસ બરાબર ત્યાં સુધી આ બધા જે ફોર્મ છે એ ઓનલાઈન ભરી શકાશે. અહીંયા ઓનલાઈન ફોર્મ ભરતી વખતે મુખ્ય બાબત એ યાદ રાખવાની છે કે આખું ફોર્મ ભરી ગયા બાદ કન્ફર્મેશન નંબર આપણો આવી જાય અને મોબાઈલની અંદર મેસેજ આવી જાય અને એની પ્રિન્ટ આપણે કે ફોર્મ ફિલઅપ કરવાની કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ નીકળી જાય તો એની એક પ્રિન્ટ રાખવી જોઈએ, જેથી કરીને જ્યારે આ એક્ઝામ આપવાની હોય ત્યારે એનો કોલ લેટર ડાઉનલોડ કરવાનો થાય ત્યારે આ એક મુખ્ય તકલીફ નહીં થાય. અને બીજી એક મુખ્ય વસ્તુ કે જે વ્યક્તિએ ફોર્મ ભર્યું નથી એ આની પરીક્ષા આપી શકશે નહીં. અને બીજું કે આ ફોર્મ ભરવાની સાથે આપણે જોઈએ તો એમાં ગ્રેજ્યુએશનના પણ 20 માર્ક આપવામાં આવે છે, ધોરણ 12 પાસ છે એના 50% એનું વેઇટેજ એટલે કે માર્ક્સની અંદર ગણવામાં આવેલું છે, એટલે કે અહીંયા જે પરીક્ષા થવાની એ 30 માર્કની એટલે કે એને 100માં કન્વર્ટ કરી અને કરવાની રહેશે. બિલકુલ, હવે પદ્ધતિની જો વાત કરીએ તો આ પરીક્ષા આપવાની પદ્ધતિ કઈ રીતની હશે એ પણ જણાવી દેશો. અત્યારે આપણે જોઈએ તો અગાઉ આપણે ઘણી બધી પરીક્ષા બાબતની અહીંયા ચર્ચા કરી હતી આ જ પ્રોગ્રામની અંદર, તો અત્યારે જોઈએ તો 8 થી 10 પ્રકારની એવી પરીક્ષાઓ અત્યારે આ ફેબ્રુઆરી જાન્યુઆરી મહિનામાં લેવાશે કે જે બધી જ પરીક્ષાઓ ઓનલાઈન છે. ગયા રવિવારે જોયું કે રેલવેની એક્ઝામ હતી, આઈબીપીએસની એક્ઝામ હતી તો એ ઓનલાઈન હતી, તો અહીંયા આ જે પરીક્ષા છે જીએસઆરટીસીની અંદર તો આ પરીક્ષા ઓનલાઈન નથી, ઓએમઆર સિસ્ટમથી છે, એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપથી 4 પ્રશ્ન, એક પ્રશ્નના 4 જવાબ આપેલા હોય એમાંથી કોઈ પણ એક ટાઈપ કરવાનો, એમસીક્યુ ટાઈપની આ પરીક્ષા આપવાની રહેશે, એટલે કે ફિઝિકલી આ પરીક્ષાને ગણી શકાય. એટલે આને ઓનલાઈન પ્રેક્ટિસ ના કરીએ અને જાતે એની પ્રેક્ટિસ કરીએ ઓએમઆર શીટ ઉપરથી, એટલે કે 100 માર્કના પ્રશ્ન આપેલા હોય અને એની અંદરથી આપણા કેટલા સાચા પડે કેટલા ખોટા પડે એ પ્રકારનો ટેસ્ટ આપીને ઘેરે જાતે તૈયારી કરીએ તો જીએસની તૈયારી કરવાથી વધારે સફળતા મળી રહે એવું લાગે છે. બિલકુલ પ્રફુલભાઈ, ખાસ કરીને હવે વાત કરીએ અલગ અલગ જે પદ્ધતિ હોય છે, પદ્ધતિની તો આપણે વાત કરી પરંતુ સ્ટેપની જો વાત કરીએ તો અલગ અલગ કેટલા સ્ટેપ હશે? પરીક્ષા બાદ કોઈ ઇન્ટરવ્યુ થશે કે ડિરેક્ટલી પછી જગ્યા મળી જ જશે? અહીંયા આપણે જોઈએ તો અગાઉ આ પ્રકારની જે પરીક્ષા છે એ જીએસઆરટીસી દ્વારા ભૂતકાળમાં થઈ ચૂકી છે બરાબર, તો એની અંદર કંડક્ટર અને ડ્રાઈવર એ પ્રકારની પરીક્ષાઓ હતી. એ અહીંયા આ ક્લાર્કની પરીક્ષા જોઈએ તો અહીંયા સૌથી પહેલા આપણે ગણીએ તો અહીંયા જે વ્યક્તિ છે એને ફોર્મ ભરતી વખતે પોતાની સંપૂર્ણ ડિટેલ આપવાની રહેશે, એટલે કે 12મું ધોરણ પાસ કર્યું તેમાં કેટલા પર્સન્ટેજ આવ્યા, એને સ્નાતક કર્યું એટલે કે ગ્રેજ્યુએટ થયા તો કયા વિષયની અંદર ગ્રેજ્યુએટ થયા અને એના પર્સન્ટેજ કેટલા, એની સાલ એ બધું લખવાનું રહેશે. એટલે કે એના જે ગુણ છે એ અહીંયા 70 ગુણ ગણવામાં આવે છે, જ્યારે બીજા 30 ગુણ બાકી રહ્યા એ 30 ગુણની અંદર 100 માર્કના જે પ્રશ્નપત્ર આખું આવશે એ પ્રશ્નપત્રની અંદરથી જે માર્ક્સ આવેલા હશે એમાંથી 30 માર્કની અંદર એટલે કે 30 ગુણના વેટેજમાં કન્વર્ટ કરવામાં આવશે. અને બીજું કે એની સાથે 50 માર્કનો કોમ્પ્યુટર ટેસ્ટ એટલે કે કોમ્પ્યુટર જાણકાર અંગેનું છે, એટલે જે 30 માર્કનું છે અને આપણે સાદી રીતે ગણીએ તો એના કુલ 50 માર્ક કોમ્પ્યુટરના છે અને 100 માર્કનું ઓએમઆર શીટ સિસ્ટમથી આખી એક્ઝામ આવશે, એટલે કે કોમ્પ્યુટર ટેસ્ટ જે છે એ 10 માર્કના વેટેજની અંદર ગણી શકાય અને જે અહીંયા ઓએમઆર સિસ્ટમથી જે 100 માર્કનું પેપર થાય તો એ પેપરને આપણે ગણીએ તેને 20 માર્કના વેટેજમાં ગણાય, એટલે કે 150 માર્ક અહીંયા છે એ કુલ ટોટલ 30 માર્કના વેટેજની અંદર આવશે. એટલે કે એનું મેરિટ લિસ્ટ જો સીધી રીતે ગણવા જાય તો એનું જે ધોરણ 12ના જે ટકા આવેલા હોય એના 50% થાય, એને ગ્રેજ્યુએશન કરેલી વ્યક્તિ હોય એના 20% થાય અને 30% એનો કોમ્પ્યુટર ટેસ્ટ પ્લસ એને ઓએમઆર સિસ્ટમથી 100 માર્કની જે પરીક્ષા આપી એની અંદરથી ગણી શકાશે. બિલકુલ પ્રફુલભાઈ, ઉંમર મર્યાદાની જો વાત કરીએ તો ઉંમર મર્યાદા કેટલી રહેશે અને ખાસ કરીને 12મું ધોરણ અથવા તો ડિપ્લોમા કર્યું હોય કે અન્ય કોઈ સ્ટ્રીમમાંથી આવ્યો હોય તો તે આમાં ભરતી માટે એપ્લાય કરી શકે કે ન કરી શકે? અહીંયા આપણે જોઈએ તો અત્યારે ગુજરાત સરકારની અંદર તમે જુઓ તો 5 વર્ષની એક છૂટછાટ આપવામાં આવી છે, એ છૂટછાટના અન્વયે અહીંયા જોઈએ તો ભૂતકાળમાં જે લોકો 28 વર્ષની ઉંમર સુધી ફોર્મ ભરી શકતા એ જનરલ કેટેગરીની કોઈ પણ વ્યક્તિ હોય તો 33 વર્ષ સુધી અહીંયા ફોર્મ ભરી શકશે બરાબર, એટલે કે અત્યારે જે ક્લાર્કની જાહેરાત છે એમાં 18 થી 33 વર્ષના ઉંમરવાળી કોઈ પણ વ્યક્તિ આ ફોર્મ ભરી શકશે. બીજી એક વાત કરીએ તો અનામતનો કોઈ પણ વ્યક્તિ હોય, એસસી એસટી ઓબીસી અને મહિલા, તો એસસી એસટી હોય તો એને બીજા 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી, એટલે કે એસસી એસટીનો કોઈ પણ વ્યક્તિ અહીંયા જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ક્લાર્કની એને જાહેરાત ભરી હશે 38 વર્ષની ઉંમર સુધી ભરી શકશે. મહિલાઓ માટે વાત કરીએ તો જે ઓપન કેટેગરીની અંદર મહિલા આવતી હોય તો એ પણ 38 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે, જ્યારે અનામત કેટેગરીની કોઈ પણ મહિલા હશે તો એને બીજા 5 વર્ષની વધારાની છૂટછાટ છે, એટલે કે એને આપણે ગણતરી કરીએ તો 43 વર્ષની ઉંમર સુધી એ ફોર્મ ભરી શકશે. બીજી એક વાત કે આમાં પીએચ એટલે કે જે હેન્ડીકેપ છે એ અને માજી સૈનિક એટલે કે જે એક્સ આર્મી મેન હોય અથવા તો આર્મી નેવી એરફોર્સનો કોઈ પણ વ્યક્તિ હોય એને મળવાપાત્ર જે છૂટછાટ છે એ આ જાહેરાતની અંદર આવેલી આપણને જોવા મળે છે. બીજી એક વાત કે જેને ડિપ્લોમા કરેલું હોય ધોરણ 10 પછી 10+2
એ સિસ્ટમમાં આવતા હોય અથવા તો 10+3 અને ડિપ્લોમા 12મા પછીનું કરેલું હોય તો એ કોઈપણ વ્યક્તિ અહીંયા ગાંધીનગર જે આપણે એના સમકક્ષ સર્ટિફિકેટ ગણી શકાય તો એ રીતનો કોઈ વ્યક્તિ અથવા આઈટીઆઈ પછી ડિપ્લોમા કરેલો હોય તો એ ધોરણ 12 સમકક્ષ ગણી શકાશે અને એ વ્યક્તિ આની અંદર ફોર્મ ફિલઅપ કરી શકશે. બિલકુલ પ્રફુલભાઈ, સૌથી મહત્વની જે બાબત હોય છે આ ભરતીમાં તે હોય છે પગાર ધોરણ. પગાર ધોરણ કયા પ્રકારનું રહેશે આ ભરતીમાં? અહીંયા આપણે જોઈએ તો આનું જે પગાર ધોરણ છે એ ગુજરાત સરકારની જે સિસ્ટમિક છે ફિક્સ પગાર પ્રથાની, એ સિસ્ટમથી જ અહીંયા આપણે વાત કરીએ તો જે 5 વર્ષ પ્રથમ છે એની અંદર એનો જે પગાર ધોરણ છે 7,800 રૂપિયાનું રહેશે. 5 વર્ષ પૂર્ણ થયા બાદ એનું પગાર ધોરણ જે છે એ ફૂલ પગારમાં આવશે અને એની અંદર ગણીએ તો 5200 અને 1900 ગ્રેડ પેવાળું પગાર ધોરણ એને જે 5 વર્ષની સંતોષકારક એની સેવા છે ત્યારબાદ એને મળવાપાત્ર રહેશે. બિલકુલ, સીધી ભરતી માટે ગુણ પ્રમાણે વેઇટેજ સમજાવશો આપણા દર્શક મિત્રોને. અહીંયા આપણે જોઈએ તો આ ગઈ વખતે પણ આવો ઘણો બધા વિદ્યાર્થીઓને ગણવામાં પ્રોબ્લેમ થયો હતો કે પરીક્ષા પાસ થયા પછી મુખ્ય એ વાત કે ગુણ કેવી રીતે ગણવા. તો આપણે ધારો કે એક્ઝામ્પલ લઈએ કે કોઈ પણ વ્યક્તિ છે અને એને ધોરણ 12 પાસ કર્યું, 12મા ધોરણની અંદર એના 75% માર્ક્સ આવ્યા, તો અહીંયા આપણે ધોરણ 12 પાસના સમકક્ષ જે વ્યક્તિ છે એને 50 ગુણ આપવાના. એટલે કે એના જો કદાચ માર્ક્સનું આપણે વેઇટેજ ગણવા જઈએ 50માંથી કેટલા મળે તો 100માંથી 100 હતા અને 50 મળે, એનો મતલબ કે એનું વેઇટેજ 75 ગુણની દ્રષ્ટિએ કાઢવા જઈએ તો 37.5 જેટલું થાય. બીજી વાત કરીએ કે ગ્રેજ્યુએશનની અંદર અહીંયા 20 માર્ક આપેલા છે. કોઈ વ્યક્તિના ગ્રેજ્યુએશનમાં એના ટીવાયની અંદર એટલે કે આખા વર્ષની જે માર્કશીટ આવે એની અંદર 50% ગુણ છે એટલે કે 51 માર્કે 50% માર્ક્સ છે તો એ વ્યક્તિને અહીંયા બીજા 10 ગુણ મળવાપાત્ર એટલે કે એના 47.5 થાય. અને આપણે જે વાત કરી કે એક્ઝામ જે થશે એ એક્ઝામની અંદર કોમ્પ્યુટર ટેસ્ટ અને એની સાથે ઓએમઆર સિસ્ટમથી બંનેના થઈ અને એ વ્યક્તિના ધારો કે અહીંયાના 50 ગુણ આવતા હોય એટલે કે 75 માર્ક્સ થતા હોય 25 કોમ્પ્યુટર 25 જે છે ઓએમઆર સિસ્ટમમાં તો એને અહીંયા 15 ગુણ મળવાપાત્ર થશે એટલે કે 47માં બીજા 15 ઉમેરીએ તો 62.5 જેટલા માર્ક્સ થાય. તો એનું જે વેઇટેજ સિસ્ટમ છે એ આ રીતે આખી નીકળતી છે. બિલકુલ, તો કુલ કેટલા ગુણમાંથી મેરિટ કે પસંદગી થશે તે પણ જણાવશો. અહીંયા આપણે જોઈએ તો કુલ કેટલા ગુણ એટલે કે આખું જે પેપર આપેલું છે બરાબર, તો અહીંયા જે એડ લખેલી છે એની ક્લિયર કટ આખી વસ્તુ છે કે ભાઈ 100 ગુણ જે છે એ 100 ગુણના પ્રમાણે આખું વેઇટેજ ગણવામાં આવશે. પ્રથમ જે 70% આપેલા છે એમાંથી 50% ધોરણ 12 પાસના લેવલે, 20% આપેલા છે એ ગ્રેજ્યુએશનના લેવલે, 30% ગુણ આપેલા છે એની અંદર 50 માર્ક એને પાછા માર્ક્સમાં 2 પ્રકાર વહેંચવામાં આવ્યા કે 100 માર્કની અંદર એનું જીએસનું એટલે કે સામાન્ય જ્ઞાનનું ગુજરાતી ગ્રામર અંગ્રેજી ગ્રામર એનું એક આખું જે પેપર છે એ થશે અને બીજું 50 માર્કની અંદર એમાં કોમ્પ્યુટર ટાઈપિંગ એટલે કે જે પ્રેક્ટિકલ પરીક્ષા લેવાતી હોય એ પ્રકારની કોમ્પ્યુટર ટાઈપિંગની પ્રેક્ટિકલ પરીક્ષા ગુજરાતી અંગ્રેજીના ટાઈપિંગ સાથે કરવામાં આવશે. બિલકુલ, કયા કયા વિષયની પરીક્ષા લેવામાં આવશે અહીંયા આપણે જોઈએ બરાબર, તો આપણે એક વાત કરીએ કે ભાઈ જે પરીક્ષા પદ્ધતિ છે લેખિત પરીક્ષા, તો લેખિત પરીક્ષાની અંદર ભાગ 1 જે આપેલો છે એમાં કુલ 40 ગુણ એટલે કે સામાન્ય જ્ઞાન આપેલો છે. એમાં સામાન્ય જ્ઞાન અંદર ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાત અને ભારતના વર્તમાન પ્રવાહો એટલે કે પાછલા 3-4 વર્ષની જે ઘટનાઓ બનેલી હોય એ, ભારતના વડાપ્રધાન, ગુજરાતના મુખ્યમંત્રી, ભારતના રાષ્ટ્રપતિ, વિદેશના આવેલા રાષ્ટ્રપ્રમુખો, વિદેશથી આવેલા કોઈપણ રમતવીરો, વિદેશથી આવેલી કોઈપણ હસ્તીઓ, આ બધાના જે પ્રશ્ન છે એ બધા આની અંદર પૂછાતા આપણને જોવા મળતા હોય. બીજી વાત આપણે કરીએ તો ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ એના વિશેના એની અંદર પ્રશ્નનો સમાવેશ થયેલો આપણને જોવા મળશે. બિલકુલ, સામાન્ય જ્ઞાનની વાત કરીએ તો સામાન્ય જ્ઞાન પણ બહુ મહત્વનો વિષય માનવામાં આવે છે, તેમાં કયા કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ શકાય? સામાન્ય જ્ઞાનની આપણે વાત કરીએ તો એકદમ બ્રોડ એટલે કે આખો દરિયો કહી શકાય એવો મોટો આ વિષય છે. ધારો કે સામાન્ય જ્ઞાન એટલે કોઈ પણ પ્રકારની વસ્તુ હોય, ધારો કે આજ આપણે વાત કરીએ તો આ જાન્યુઆરી મહિનો ચાલે છે, તો જાન્યુઆરી મહિનાની અંદર કયા કયા પ્રકારના કેવા કેવા દિવસ આવતા હતા એ પ્રશ્ન પૂછાય. ધારો કે 30 જાન્યુઆરી છે તો એ ગાંધી નિર્વાણ દિન તરીકે અથવા તો શહીદ દિન તરીકે એની ગણતરી થતી હોય તો એ પણ એવો દિવસ પૂછાય. 26 જાન્યુઆરી એ આપણા અહીં પ્રજાસત્તાક દિન તરીકે એની ઉજવણી થાય છે, પણ સૌથી પહેલા કઈ સાલમાં ઉજવ્યો હતો તો 1930ની અંદર પ્રથમ વખત એને સ્વતંત્રતા દિવસ તરીકે જયારે ભારત નતું આઝાદ થયું એ સમયગાળામાં ઉજવ્યો હતો. આ પ્રકારના જે જૂના પ્રશ્નો હોય, હિસ્ટ્રીના પ્રશ્ન કહી શકાય એવા પણ પૂછાતા હોય. ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય? 33,00,000 ચોરસ કિલોમીટર, તો આ પ્રકારના અથવા તો ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું? 2,00,000 ચોરસ કિલોમીટર. તો આવા જે બધા પ્રશ્નો આપેલા છે એ બધા સામાન્ય જ્ઞાનની અંદર અલગ અલગ જગ્યાએથી આપણને પૂછાઈ શકે. બિલકુલ, ગુરુભાઈ સાથે ચર્ચા આગળ પણ ચાલુ રહેશે આ બ્રેક બાદ. અને પછી ઘોડો જોર થી ભાગ્યો, તપડા 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 તપડા. હવે સ્ટોરી ફિનિશ કરી, ઘોડો તો ઉભો જ નથી રહેતો. એમ તમારી સ્કીન આટલી સોફ્ટ. નવો
संतूर बॉडी लोशन सकोरा ना फूल अने चंदन ना गुण थी भरी संतूर बॉडी लोशन जो त्वचा में जल्दी समाये अने आपे तमने बेबी सॉफ्ट त्वचा तमारी स्किन केटली स्मूथ बिल्कुल तारी जिम नवो संतूर बॉडी लोशन वीन मारो पाउडर आना थी सारो जी तारो वीन शुं आवा आवा फेन आपसे जो आने कहवाए सफाई ऊंडे सुधी सफाई मैं अपनी बाल्दियों बदली ना की थी भाभी हूँ पर बदली ना कुछ मारो पाउडर शू तमारे गौर सेवा पसंदगी मंडल की परीक्षाओं पास करनी छे शू तमारे जीपीएससी पास करनी छे सीनियर क्लर्क जूनियर क्लर्क तलाटी कचेरी अधीक्षक हिसाब ने अथवा पीएसआई की कांस्टेबल बनवू छे कि जीपीएससी पास करी मामलतदार टीडीओ डीवाईएसपी के डेप्यूटी कलेक्टर बनवू छे तो आज ज नरोडा खाते तेनी तालीम माटे गढ़वी करियर एकेडमी मां एडमिशन मेळवी सफलता मेळवो गढ़वी करियर एकेडमी आदेश्वर नगर नरोडा अमदावाद मोबाइल नंबर 9601338205 फ्रेंच गुलाबों ने महकती दुनिया चुनंदा फूलों ना परफ्यूम थी बनेलो लक्स लक्स ना सौथी उत्कृष्ट परफ्यूम आकर्षक महकती त्वचा माटे बस थोड़ो लक्स लक्स चल राइम राइम खेलते हैं तू हार जाएगा चैट रैट कैट चीफ थीफ चाबी भाभी तेरी क्या हो रहा है कुछ नहीं वो राइम राइम खेल वो तेरी भाभी है पगले कल से सोमवार से शुक्रवार रात 10:30 सिर्फ सब पर दिव्या 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 सुस्त तरीकों में इन्वेस्टमेंट क्यों? SIP से इक्विटी म्यूचुअल फंड्स में इन्वेस्ट करें ताकि सही समय पर अपनी मंजिल पा सकें। लॉग ऑन टू jano-to-mano.com फ्रॉम बिरला सन लाइफ म्यूचुअल फंड। म्यूचुअल फंड इन्वेस्टमेंट्स आर सब्जेक्ट टू मार्केट रिस्क्स। रीड ऑल स्कीम रिलेटेड डॉक्यूमेंट्स केयरफुली। બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રફુલભાઈ સાથે. પ્રફુલભાઈ, ખાસ કરીને ભૂગોળની જો વાત કરીએ તો ભૂગોળ માટે કયા કયા પ્રકારની તૈયારી કરવી જોઈએ અને ભૂગોળમાં કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે? અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ ભૌગોલિક બાબતોના કેવા પ્રશ્ન હોઈ શકે, બરાબર? તો આપણે અહીંયા જોઈએ તો કે ભાઈ ભૂગોળ તો ભૂગોળની અંદર જે અલગ અલગ પ્રકારના પ્રશ્ન છે, એક આપણે સામાન્ય ઉદાહરણ લઈ લઈએ કે ધારો કે નર્મદા નદી છે, તો નર્મદા નદી અંગેનો પ્રશ્ન એ પ્રકારનો અલગ અલગ પ્રકારની પરીક્ષામાં પૂછેલો છે કે નર્મદા નદીનું જે ઉદગમ સ્થળ છે એ પૂર્વમાંથી નીકળે છે અને એ નદી પશ્ચિમની અંદર ખંભાતના આખાતને મળે છે. જ્યારે સમગ્ર ભારતની નદીઓ આપણે ગણીએ તો સમગ્ર ભારતની બધી જ નદીઓ ઉત્તરમાંથી નીકળી અને દક્ષિણ તરફ જતી હોય. નર્મદા નદીની આજ બીજી વાત આપણે કરીએ તો નર્મદા નદીને જ્યારે ગુજરાતના નકશાના સંદર્ભમાં જોવામાં આવે ત્યારે ગુજરાતના નકશાના સંદર્ભમાં એ નદી પૂર્વમાંથી નીકળી અને દક્ષિણમાં જતી હોય. અહીંયા માત્ર નકશો બદલાવાથી એની દિશા ચેન્જ થઈ જાય, નદીની કોઈ પોઝિશન કોઈ જગ્યાએ ચેન્જ થતી નથી, માત્ર ભૌગોલિક દ્રષ્ટિએ આ પ્રકારનું થતું આપણને જોવા મળે. બીજી એક આપણે વાત કરીએ તો ગુજરાત જે છે એ ગુજરાત રાજ્યના ત્રણ પ્રકારના ભૌગોલિક દ્રષ્ટિએ ભાગ પડતા હોય, એટલે કે તળ ગુજરાતનો ભાગ, કચ્છ અને સૌરાષ્ટ્રનો દ્વીપકલ્પ અને ત્રીજો કે ઈશાનનો પહાડી પ્રદેશ. અહીંયા આપણે આખી આ વસ્તુ જોઈએ તો ગુજરાતની અંદર ધારો કે તળ ગુજરાતનું મેદાન છે તો એની અંદર 7 જેટલી જે નદીઓ આપેલી એમાં સૌથી નીચે એટલે કે ગુજરાતની જે દક્ષિણી નદી ગણી શકાય તો દમણગંગા અને ઉત્તર ગુજરાતની અંદર સૌથી પહેલી નદી ગણી શકાય તો એ જે છે એ સાબરનદી. તો આ પ્રકારના અલગ અલગ પ્રકારના જે ભૌગોલિક પ્રશ્નો છે એનો આપણને અહીંયા એક સામનો કરતો જોવા મળે. બિલકુલ. તો વર્તમાન પ્રવાહોની જો વાત કરીએ તો તેના માટે ખાસ શું ધ્યાન રાખવું જોઈએ અત્યારે દર્શક મિત્રોએ? વર્તમાન પ્રવાહની આપણે વાત કરીએ તો વર્તમાન પ્રવાહ માટે અલગ અલગ પ્રકારના પ્રશ્નો, ધારો કે 26 જાન્યુઆરી છે, 26 જાન્યુઆરીના દિવસે ગઈ 26 જાન્યુઆરી ઓબામા આપણા મહેમાન હતા, એ જ પ્રકારે આ વખતે ફ્રાન્સના જે રાષ્ટ્રપ્રમુખ છે એ આ વખતે 26 જાન્યુઆરીએ મુખ્ય મહેમાન છે. બીજી એક એ વસ્તુ, તો આ વખતે 26 જાન્યુઆરીએ અલગ અલગ પ્રકારની અલગ અલગ જિલ્લાઓમાં જે ઉજવણી થવાની છે તો એના માટે બહેનો એટલે કે મહિલાઓને બોલાવી
અને ઉજવણી કરવાના એવા પ્રકારના એક જે ન્યૂઝ છે. તો આવું કંઈક નવું નવું જે આવેલું હોય એ પ્રકારના બધા વર્તમાન પ્રવાહના જે પ્રશ્નો છે એ આપણને પૂછાય છે. કે બીજી એક આપણે વાત કરીએ તો વર્તમાન પ્રવાહની અંદર અત્યારના જે પ્રશ્નો છે એની અંદર આપણા દેશના જે વડાપ્રધાન, આપણા દેશના જે રાષ્ટ્રપતિ, એમને વિદેશની જે મુલાકાતો લીધી એની અંદર કોઈ પણ પ્રકારના એમને કરાર કર્યા, તો એવા જે મહત્વના પ્રશ્ન આવતા હોય એ બધા આ પરીક્ષાની અંદર પૂછાઈ શકે. બિલકુલ, ગુજરાતી વ્યાકરણની વાત કરીએ તો તેના રિલેટેડ કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે અને તેના માટે તૈયારીઓ કેવી રીતે કરવી? અહીંયા ગુજરાતી વ્યાકરણની આપણે વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ જયારે આ ક્લાર્કની પરીક્ષા આપવાનો છે તેને ગુજરાતી વ્યાકરણ એની અંદર સમાસ, અલંકાર, છંદ એના એક એક પ્રશ્ન હોય શકે. એની અંદર જે 8, 9, 10 ની અંદર કહેવતો અને રૂઢિપ્રયોગો આવતા હોય એ પ્રકારના પ્રશ્નો હોય શકે. વિરોધાર્થી જે પ્રશ્ન આવે એ પ્રકારના હોય શકે. સમાનાર્થી શબ્દ આપેલા હોય એ પ્રકારના પ્રશ્નો હોય શકે. અહીંયા એક કહેવત બીજી કહેવતની વિરોધી અથવા તો એક કહેવત બીજી કહેવતની સમાનાર્થી કહેવત એવા પ્રકારના જે પ્રશ્ન હોય એ હોય શકે. આવા બધા પ્રશ્ન કરેલા હોય અને એની થોડી પ્રેક્ટિસ કરેલી હોય તો એ વ્યક્તિએ ગુજરાતી ગ્રામરના અહીંયા જે આપણને 10 માર્ક આપેલા છે એ આરામથી માર્ક્સ એ વ્યક્તિને મળી જાય. બિલકુલ, તો અંગ્રેજીની વાત કરીએ તો રિઝનિંગ ખૂબ જ કોમ્પ્લિકેટેડ વસ્તુ ગણાતી હોય છે અને તેમાં જ સૌથી વધારે વિદ્યાર્થીઓ મૂંઝવતા હોય છે. તેના માટેની તૈયારીઓ કેવી રીતે કરવી રિઝનિંગ માટેની? અહીં આપણે વાત કરીએ તો રિઝનિંગ એટલે વન ટાઈપ ઓફ કુટ પ્રશ્ન, એને આપણે ગુજરાતી ભાષામાં કહી શકાય. તો ધોરણ 10માં સુધીના કુટ પ્રશ્ન એવી વાત અહીંયા આપણને જોવા મળે. 20 માર્ક્સનું રિઝનિંગ અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ આપેલું છે. એટલે કે ધોરણ 8, 9, 10 ની અંદર રિઝનિંગના બધા જ પ્રકારના 1, 2, 1, 2, 5, 10 એવા ઉદાહરણ આપણને જોવા મળતા હોય. એ 8, 9, 10 ની બુકના જે ઉદાહરણ આપેલા એ જ બેઠા તૈયાર કરવાથી અહીંયા પરીક્ષામાં સૌથી વધારે માર્ક્સ મેળવી શકાય. ધારો કે આપણે વાત કરીએ તો ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ જે ટ્રેનના પ્રશ્ન આવે એ પ્રકારના કરવાના, એની સાથે ઉંમર અને સંબંધના જે પ્રશ્ન આપેલા એ પ્રકારના કરવાના, સમય અને અંતરના એ પ્રકારના જે પ્રશ્ન આપેલા એ કરવાના, અને એની સાથે 8, 9, 10 ના જે ઉદાહરણો આપેલા છે એવા પ્રશ્નની વારંવાર જાતે ગણીને તૈયારી કરીએ છીએ એ વ્યક્તિ અહીંયા આ જગ્યાએ રિઝનિંગની અંદર જે 20 માર્કના ગુણ આપેલા છે એમાં સૌથી વધારે સફળતા મેળવી શકશે. બિલકુલ, તો કોમ્પ્યુટર અંગેના જે ઉપયોગ અંગેના જે પ્રશ્નો છે તે કયા પ્રકારના પૂછાઈ શકે અને તેના માટે મહેનત કેવી રીતે કરવી? અહીંયા આપણે વાત કરીએ તો અત્યારે સરકારે તમે જુઓ તો 3જા ધોરણનું જે કોઈ પણ બાળક હોય બરાબર ત્યાંથી એ કોમ્પ્યુટરના કયા પ્રકારના સ્પેર પાર્ટ અથવા તો એને શું કહી શકાય, પેડ કોને કહેવાય, માઉસ કોને કહેવાય, કીબોર્ડ કોને કહેવાય, એ પ્રકારના બધા પ્રશ્ન આવતા. આજે જ્યારે કોઈ પણ વ્યક્તિ 10મા ધોરણની પરીક્ષા આપતો હોય ત્યારે કોમ્પ્યુટર તરીકેનો એક સબ્જેક્ટ આવતો, અને જ્યારે એ વ્યક્તિ અહીંયા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની અંદર ક્લાર્ક તરીકે અથવા તો અન્ય કોઈ પ્રકારની પોસ્ટમાં એ નોકરી મેળવશે તો અહીંયા અત્યારે તમે જુઓ તો બધું ઓનલાઈન સિસ્ટમ જોવા મળતી હોય. એટલે તમે જીપીએસસી હોય અથવા તો ક્લાસ 3ની કોઈ પણ પ્રકારની પરીક્ષા હોય તેમાં કોમ્પ્યુટરને લગતા બધા પ્રશ્ન હોય, ટાયરિંગ કોને કહી શકાય અથવા તો એની સાથે નેટના જે યુઝ કરાય એટલે કે ઉપયોગની અંદર આવતા કોઈ પણ પ્રકારના સાધનો હોય, એટલે કે કોમ્પ્યુટરની અંદર આપણે જોઈશું તો કોમ્પ્યુટરના જે અલગ અલગ પ્રકારના ટેકનોલોજીના નવા કોઈ શબ્દ આવેલા તો શબ્દ વિશેના પ્રશ્ન પૂછાઈ શકે. કઈ કી દબાવવાથી કયા પ્રકારનું શિફ્ટ કંટ્રોલ કરવાથી એની અંદર આપણને એનો ઉપયોગ શું કરી શકીશું, એ પ્રકારના બધા અહીંયા જે પ્રશ્ન આપેલા છે એ પ્રેક્ટિસ કર્યા કરતા જે વ્યક્તિ કોમ્પ્યુટર જાતે ચલાવતા હોય, જે ઇન્ટરનેટ નેટનો ઉપયોગ કરતા હોય, ટાયરિંગ શું છે, બાઇટ શું છે, આ બધા પ્રકારના પ્રશ્નો ભૂતકાળમાં પરીક્ષામાં પૂછાઈ શકે તો આ પ્રકારની તૈયારી કરવાથી એમાં સૌથી વધારે સફળતા મળી શકશે. બિલકુલ, પ્રફુલભાઈ સાથે ચર્ચાને ફરી એકવાર આગળ વધારીશું પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. રૂપમંત્ર આયુર્વેદિક ફેસ ક્રીમ ફેસ વોશ, કારણ કે આમાં છે 12 ખાસ આયુર્વેદિક જડીબુટીનું સંતુલિત મિશ્રણ. આ કોઈ કોસ્મેટિક નથી, આયુર્વેદિક ઔષધિ છે. અને પછી ઘોડો જોરથી ભાગ્યો. તપડા 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 તપડા. હવે સ્ટોરી ફિનિશ કરી. ઘોડો તો ઉભો જ નથી રહેતો. તમારી સ્કિન આટલી સોફ્ટ. નવું સંતુર બોડી લોશન, સકોરાના ફૂલ અને ચંદનના ગુણથી ભર્યું સંતુર બોડી લોશન, જે ત્વચામાં જલ્દી સમાય અને આપે તમને બેબી સોફ્ટ ત્વચા. તમારી સ્કિન કેટલી સ્મૂથ. બિલકુલ તારી જેમ. નવું સંતુર બોડી લોશન. દેખ લેના નથુ, એક દિન ઘોડી તો મેં હી લેકે આઉંગા. મેં તો ઓલરેડી ઘોડા લેકર આયા હું. वो तेरी भाभी है पगले. कल से सोमवार से शुक्रवार रात 10:30 बजे सिर्फ सब पर. एक किक मा 10 मिलन. सेल्फ डिफेंस. मम्मी नो सेल्फ डिफेंस जोयो छे? अच्छा बताओ. लाइफ बॉय. लाइफ बॉय सेल्फ डिफेंस कनेक्शन शू छे? डॉक्टर पासे थी सामनो, जंतुओ अही थी अही
પછી પેટમાં દુખાવો ડાયરિયા શરદી એટલે જ લાઈફ બોય 10 ઇન્ફેક્શન વાળા જંતુઓ એક સુરક્ષા 10 પર ભારે મારા જેવો One of India's premier university with 25,000 students and 300 foreign students from 26 countries worldwide. A vibrant campus full of life. Hostel facilities for 7,000 students. The future is today at Barul University. Guys are crazy about bodybuilding. જેને પણ જુઓ બોડી જ બનાવે છે મારે પણ બનાવી છે આવી બોડી. સુદૃઢ શરીરની સાથે વજન વધારવામાં મદદ કરે. ન્યુટ્રીગે મેડિકલ સ્ટોર્સમાં ઉપલબ્ધ. चल राइम राइम खेलते हैं तू हार जाएगा चैट रैट कैट चीफ थीफ चाबी भाभी तेरी क्या हो रहा है कुछ नहीं वो राइम राइम खेल वो तेरी भाभी है पगले कल से सोमवार से शुक्रवार रात 10:30 सिर्फ सब पर બ્રેકમાં આપનું સ્વાગત છે ચર્ચા ચાલી રહી છે પ્રફુલભાઈ સાથે પ્રફુલભાઈ ખાસ કરીને કોમ્પ્યુટર કાર્યક્ષમતા માટેની પરીક્ષાના કેટલા માર્ક્સની હશે એટલે એ વિશે પણ થોડી જાણકારી આપશો અહીં આપણે વાત કરીએ તો કોમ્પ્યુટર કાર્યક્ષમતા જે આપેલી છે એટલે કે એને સાદી ભાષામાં ગણીએ તો કોમ્પ્યુટર ટેસ્ટ ગણી શકાય અહીંયા 50 માર્કનો કોમ્પ્યુટર ટેસ્ટ આપેલો છે એમાં ગુજરાતી ટાઈપિંગ જે છે એ 10 ગુણનું આપેલું છે અહીંયા એક વાત કરીએ આપણે તો ગુજરાતી ટાઈપિંગ જે છે એ ઇંગ્લિશ ટાઈપિંગ કરતા બધા વિદ્યાર્થી એટલે કે જયારે પરીક્ષા કોમ્પ્યુટર ટેસ્ટ આપવા જાય ત્યારે એને ખરેખર અઘરું પડતું હોય એનું કારણ એટલું જ છે કે કમળ શબ્દ એવું આપણે લખવા જઈએ અને એ જ ગુજરાતીમાં ટાઈપ કરવાનું હોય તો એના માટે થઈ અને આપણે અહીંયા 5 અક્ષરને ટાઈપ કરવા પડતા હોય એટલે કે ખોડું અક્ષર વચ્ચે રહી જાય નહીં એ જોવાનું હોય બીજી વસ્તુ કે અંગ્રેજી ટાઈપિંગ જે છે એ પણ 10 ગુણનું આપેલું છે અને અંગ્રેજી ટાઈપિંગની આપણે વાત કરીએ તો અંગ્રેજી ટાઈપિંગની અંદર કાર તો સી આર લખી દે તો આવી જાય એટલે કે એની અંદર બે અક્ષર ઓછા હતા એટલે આવી વસ્તુમાં જયારે ગુજરાતી ટાઈપિંગ કરવાનું હોય વિશેષ પ્રેક્ટિસ અહીંયા માગી લેતું હોય એટલે અહીંયા આ પ્રકારનું ગુજરાતી અને અંગ્રેજી બંને અલ્ટરનેટ જે વ્યક્તિ વધારે ટાઈપિંગ કરી શકે એ 50 ગુણમાંથી સૌથી વધારે માર્ક્સ મેળવી શકશે બિલકુલ તો મહિલાઓને કોઈ ખાસ છૂટછાટ આપવામાં આવી છે કે કેમ અહીંયા આપણે જોઈએ તો મહિલાઓ માટે થઈ અને એક ઉંમરની છૂટછાટ અહીંયા આપવામાં આવેલી છે કે જે ઓપન એટલે કે સામાન્ય કેટેગરીની મહિલાઓ ગણી શકાય એમને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે જયારે અનામત કેટેગરીની જે મહિલાઓ ગણી શકાય એને બીજા 5 વર્ષની એટલે કે 10 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે એટલે કે મહિલાઓ માટે ગણીએ તો 5 વર્ષ એક્સ્ટ્રા વધારાની છૂટછાટ સાથે એ આની અંદર ફોર્મ ભરી શકશે બિલકુલ પ્રફુલભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા અને ટિપ્સ આપી બદલ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ નમસ્કાર આ ન્યૂઝ ના પ્રાયોજક પારુલ યુનિવર્સિટી વડોદરા બી હિયર બી વાઇબ્રન્ટ અમદાવાદ અને આંધ્રપ્રદેશ ક્રાઇમ બ્રાન્ચ આંતરરાષ્ટ્રીય કિડની વેચવાનો કૌભાંડ કર્યો પર્દાફાશ અત્યાર સુધી 30 લોકોને ભોગ બનાવાયા હોવાનો ઘટસ્ફોટ અમદાવાદની ખ્યાતનામ હોટેલ ધી ગ્રાન્ડ ભગવતીના કિચન વિસ્તારમાં ગેસ લીકેજથી બની આગની ઘટના ફાયર સેફટીના સાધનો અંગે ઉઠ્યા સવાલ રાજ્યમાં મોડી રાત્રે 38 આઈપીએસ ઓફિસર્સને બદલીના આદેશ હિમાંશ શુક્લાને એટીએસમાંથી ખસેડી ભરૂચના એસપી બનાવાયા તો એન કે અમીનને મહીસાગરના એસપીની સોંપાઈ જવાબદારી સીએમ આનંદબેન પટેલ આજે મેગા મેટ્રો નો ટ્રેનના બીજા તબક્કાના કામનું કરશે ખાતમુહૂર્ત 200 મિલિયનની કિંમતે ખરીદશે નવી ટ્રેન જમ્મુ કાશ્મીરમાં સરકાર રચવા નેશનલ કોન્ફરન્સ પર દાખવી તૈયારી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું જો ભાજપ તૈયાર હોય તો તેઓ હાથ મિલાવવા તૈયાર આતંકી હાફીઝ સૈયદનો બફાટ પાકિસ્તાન સરકારને આડે હાથ લીધી કહ્યું મોદી સરકારને ખુશ કરવા મસૂદની ધરપકડ આરએસએસની સમન્વય બેઠકમાં હાજરી આપ્યા બાદ સીએમ આનંદબેન પટેલે રાજ્યના મંત્રીઓ સાથે યોજી બેઠક પ્રધાનમંડળમાં ફેરફાર અને પાટીદારો અંગે ચર્ચા થઈ હોવાની શક્યતા કોંગ્રેસે 2017ની વિધાનસભા ચૂંટણીની ઘડી વધુ એક રણનીતિ એસસી એસટી અને ઓબીસીને રિઝર્વવાનો કોંગ્રેસે ધરણાની કરી જાહેરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખને લઈને હજી પણ સસ્પેન્સ શંકર ચૌધરી મનસુખ માંડવિયા અને ભરત પરમારના નામ ચર્ચામાં આજે દેશભરમાં કરાશે પોલિયો દિનની ઉજવણી મુખ્યમંત્રી પણ બાળકોને પીવડાવશે બેટી પાર જિંદગીના ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં આજે ત્રીજી વન ડે કાંગારુઓએ ટોસ જીત્યો ટીમ ઇન્ડિયાની પ્રથમ બેટિંગ ભારતીય ટીમમાં બે ફેરફાર
इंग्लैंड सामेनी टेस्ट श्रेणी में साउथ अफ्रीका की हार थी भारत ने फायदो टेस्ट रैंकिंग में टीम इंडिया पहुंची प्रथम स्थाने आ न्यूज ना प्रायोजक पारुल यूनिवर्सिटी वडोदरा बी हियर बी वाइब्रेंट ट्रेडिशनल न्यू डिजाइन्स ओनली एट जॉय आलुकास वर्ल्ड्स फेवरेट ज्वेलर बिगर देन द बिग एंड लार्जर देन लाइफ बॉलीवुड ना ऑस्कर अवार्ड्स मतलब फिल्म फेयर अवार्ड्स फिल्म फेयर